નમસ્કાર મિત્રો, હું છું કોમલકુમાર શાહ. આપણે વિડીયો નંબર 3માં જોયું કે જુલાઈથી જ આવનારા જીએસટીમાં આપણે કઈ રીતે આપણું કામ શરૂ કરી શકીશું. યા તો એક્ઝિસ્ટિંગ ડેટાને માઇગ્રેટ કરીશું, યા તો આપણે નવી કંપની બનાવીશું. હવે એ જ વસ્તુને આપણે પ્રેક્ટિકલી સમજવાની ટ્રાય કરીએ. તો અહીંયા મારી પાસે 2 વર્ઝન ઇન્સ્ટોલ થયેલા છે. આ એક નવું જે લેટેસ્ટ રિલીઝ છે ટેલી 6.0.1 તે મેં ઇન્સ્ટોલ કરેલું છે, અને એની સાથે સાથે મારો અત્યારનું જે કામ થઈ રહ્યું છે તે ડેટા, એટલે મારું જૂનું જે ટેલી ચાલુ છે એ તો ચાલુ જ છે, એમાં મારી પાસે 5.5.8 વર્ઝન છે, જેની અંદર અત્યારે હું વેટની અંદર મારું કામ કરી રહ્યો છું. એટલે આમ જોવા જઈએ તો અત્યારે મારી પાસે 2 વર્ઝન છે, એક જૂનું વર્ઝન છે અને બીજું નવું વર્ઝન છે. આ નવું વર્ઝન છે, આ જૂનું વર્ઝન છે. હવે આ જૂના વર્ઝનમાં મારી કંપની ઓલરેડી ચાલુ જ છે, જેમાં રોજબરોજ આપણે કામ કરીએ જ છે. એટલે માની લો કે આ તમારું જૂનું વર્ઝન અત્યારનું છે, એક્ઝિસ્ટિંગ વર્ઝન, કે જેની અંદર તમે રોજબરોજ કામ કરી રહ્યા છો એ આ કંપની છે. હવે તમારે આ ડેટાને માઇગ્રેટ કરીને નવા વર્ઝનમાં લઈ જવો છે. તો એ કઈ રીતે થઈ શકશે તેને સમજીએ. તો તમે માર્ક કરો કે અહીંયા જ્યારે હું F1 પ્રેસ કરીશ તો અહીંયા પણ એ જ કંપની બતાવે છે, પણ એનું લોકેશન અલગ બતાવે છે. તમે અહીંયા જુઓ તો ડી ડ્રાઈવ Tally.ERP9 6 અને ડેટા વર્ઝન આપેલું છે. એટલે મેં આ જે જૂનું વર્ઝન છે એની અંદરથી ડેટાને કોપી કરી છે, અને આ કોપી જે છે તે મેં નવા વર્ઝનમાં મૂકી છે. અહીંયા જૂનામાં મારો જે ડેટાનો પાથ છે તે Tally.ERP9 5.5.8 છે, એટલે આ હાલમાં ચાલી રહેલું વર્ઝન છે. તમે જ્યારે પણ ડેટા માઇગ્રેટ કરો ત્યારે ખાસ ખ્યાલ દઈ રાખો કે આપણા એક્ઝિસ્ટિંગ ડેટાને આપણે સીધા માઇગ્રેટ કરવાના નથી. જો એવું કરશો તો તમારા અગર 5.5.8માં કોઈ એરર નથી અને ડાયરેક્ટ માઇગ્રેટ કરીને તમે કામ કરી શકો છો તો કોઈ પ્રોબ્લેમ નથી. પણ જો તમે કોઈ જૂના 4.93 વર્ઝનના ડેટા સીધા માઇગ્રેટ કરી દીધા તો એ ટ્રાયંગ્યુલેશન રિપોર્ટ જનરેટ કરતી વખતે તમને જે એરર આવશે એ સોલ્વ કરવી પડશે. તો તમે એક્ઝિસ્ટિંગ આવનારા દિવસો સુધી તમારું વેટનું એકાઉન્ટ કરી શકશો અને તમારા વેટના રિટર્ન જનરેટ કરી શકશો. ટ્રાયંગ્યુલેશનની એરર શું છે તે પણ આપણે સમજીશું. એટલે કોઈપણ ડેટાને માઇગ્રેટ કરતાં પહેલાં એનું બેકઅપ લેવું જરૂરી છે. બેકઅપ ઓપ્શનથી બેકઅપ લેતા હો તો બેકઅપ તરીકે લઈ લો, યા તો તમારે ત્યાં ફોલ્ડર કોપી કરવાની સિસ્ટમ હોય તો ફોલ્ડર કોપી કરીને રાખી લો, અને બને તો એકથી વધારે જગ્યા પર એકવાર બેકઅપ લઈને રાખી મૂકો, અને ત્યાર પછી જ એ ડેટાને નવા વર્ઝનમાં માઇગ્રેટ કરો. નવા વર્ઝનમાં જ્યારે આપણે ઓપન કરીએ છીએ ડેટા અને આપણે માઇગ્રેશન માટે આપીએ છીએ તો એ સૌથી પહેલાં તમને આ પ્રોમ્પ્ટ કરશે કે આ ડેટાને કન્વર્ટ કરવો છે. અગર જો હું અહીંયા યસ પ્રેસ કરીશ તો એ પહેલાં મને કહેશે કે આનું બેકઅપ લેવું જરૂરી છે. બેકઅપ લીધા વગર આ ડેટા માઇગ્રેટ થશે નહીં, એટલે હું અહીંયા બેકઅપ લઈ લઉં છું. એટલે સેફ સાઇટ પર મારો ડેટાનું મેં બેકઅપ એકથી વધારે જગ્યા પર લીધેલું છે, છતાં પણ આ એક એક્સ્ટ્રા બેકઅપ થઈ રહ્યું છે સેફ્ટી માટે. હવે આ ડેટા માઇગ્રેટ થઈ રહ્યો છે, અને ડેટા માઇગ્રેટ થતાની સાથે જે છે તે સીધો જ આપણને જીએસટીનો સેટિંગ માટે પૂછશે. આ રીતે હવે અહીંયા ક્લિક હિયર પર જો તમે ક્લિક કરશો તો જીએસટીને લગતી બધી જ હેલ્પ જે છે તે તમને વેબસાઇટ પરથી મળી શકે છે. એ વેબસાઇટ ઓપન થઈ જશે. હિતાવહ એ જ છે, મારું સજેશન એ છે કે ક્લિક હિયર પર ક્લિક કરીને આ જે વિન્ડો ઓપન થાય છે એની અંદરની બધી જ ઇન્ફોર્મેશન જે છે તે PDF ફોર્મેટમાં તમે ડાઉનલોડ કરી રાખો. જો એ ના ફાવતું હોય તો અમારું ઈમેલ આઈડી આપેલું છે, એના પર તમે મેઇલ કરો, અમે આખી આ બધી ફાઇલની ઝીપ ફાઇલ જે છે તે તમને સેન્ડ કરી દઈશું. અહીંયા બીજું કાંઈ નથી કરવાનું. હવે આપણે ખાલી એન્ટર પ્રેસ કરીશું એટલે આપણે જીએસટી ડિટેલ્સ પૂછશે કે તમારી જીએસટી ડિટેલ્સ એન્ટર કરો, અને એ જીએસટી ડિટેલ્સ આપણે એન્ટર કરીશું એટલે આપણી કંપની જે છે તે વર્ક કરતી થઈ જશે. અહીંયા જીએસટી ડિટેલ્સ એન્ટર કરતી વખતે આપણો પોતાનો કંપનીનો જીએસટીએન નંબર પ્રોપર ફોર્મેટમાં એન્ટર કરવો જરૂરી છે. જો નહીં કરીશું તો એ અહીંયા એરર આપણને આપે જ છે. અહીંયા ગુજરાતનો કોડ 240 સ્ટાર્ટ થાય છે એટલે તે આપીએ છીએ. ત્યાર પછી જે છે તે
આપણો પેન કાર્ડ નંબર હશે, ત્યાર પછી 13 ડિજિટ જે છે તે આપણો એન્ટિટી છે, એટલે એક સ્ટેટમાં મારી પાસે કેટલા રજીસ્ટ્રેશન છે, અને ત્યાર પછીનો ડિજિટ બ્લેન્ક છે, અને ત્યાર પછીનો જે લાસ્ટ ડિજિટ છે એ ચેકસમ છે. આટલું કરીને આપણે એન્ટર કરીશું એટલે એ ત્યાં કોઈ એરર બતાવતું નથી અને આગળ વર્કિંગ કરશે. જીએસટીનું સેટિંગ કઈ રીતે કરવું તેના માટે આપણે એક અલગ વિડીયો આના પછી આપવાના છીએ, એટલે અત્યારે એ સેટઅપ પર હું નથી જતો.